નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 35 ઉમેદવારોની ડિપોઝિટ ડોલ. ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર ઉભા રહેલા બસપા, જેડીયુ, શિવસેના સહિત અપક્ષ ઉમેદવારોનો સમાવેશ. અંકલેશ્વરમાં 1 ઉમેદવારને સૌથી ઓછા 88 મત, તો જંબુસરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કુમારસિંહ વાંસિયાને સૌથી વધુ 8782 મત. ભરૂચમાં શહીદ ભગતસિંહ યુથ ક્લબ દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે નવતર અભિગમ. જારેશ્વર સાંઈ મંદિર નજીક ભલાઈની દિવાલ કાર્યરત કરાઈ. જરૂરિયાતમંદ લોકો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સેવા કાર્ય હાથ ધરાયું. અંકલેશ્વરમાં સગીર વયની ભાણેજ પર સગા મામાએ દુષ્કર્મ આચરવાનો મામલો. કોર્ટે નરાધમ આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારતા ચકચાર. જંબુસર ખાતે 12 જેટલી સોસાયટીના રહીશોનું મીઠા ભરેલી ટ્રક રોકી આંદોલન. જંબુસર ખાતે 12 જેટલી સોસાયટીના રહીશોનું મીઠા ભરેલી ટ્રક રોકી રસ્તા રોકો આંદોલન. ઓવરલોડ ટ્રકોને કારણે અકસ્માતના બનાવો વધતા રહીશોનો વિરોધ. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠક ઉપર ઉમેદવારી નોંધાવનાર કુલ 45 પૈકી 35 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 45 ઉમેદવારો મેદાનમાં હતા, જે પૈકી બસપા, જેડીયુ, શિવસેના, એનસીપી સહિત અપક્ષ 35 ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. ભરૂચ વિધાનસભા બેઠકની વાત કરીએ તો એનસીપી, બસપા, શિવસેના, બહુજન મુક્તિ પાર્ટી, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, લોકશાહી સત્તા પાર્ટી અને 2 અપક્ષ મળી 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે, જેમાં એનસીપીના ઇમરાન પટેલે 1062 મત, બસપાના હિતેશ પરમારને 682 મત, શિવસેનાના વિરલ ગોહિલે 419 મત, બહુજન મુક્તિ પાર્ટીના હેમંત ગોહિલે સૌથી ઓછા 192 મત, દીપિકાબહેન પટેલે 211 મત, સુરેશ પરમારને 201 મત, ઇમરાન પઠાણને 603 મત અને સાવરિયા મહારાજને 668 મત મળ્યા છે. કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારને બાદ કરતા તમામ 8 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ છે. ઝઘડિયા વિધાનસભા બેઠકમાં 3 જ ઉમેદવાર ઊભા હોય જેડીયુના છોટુભાઈ એ વસાવાને 5055 મત મળતા તેઓની ડિપોઝિટ ગુમાવવાનો વારો આવ્યો છે. જંબુસરમાં બસપાના હિમાંશુ જાંબુને 1206 મત, એનસીપીના મહેશ સોલંકીને 607 મત, ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન પાર્ટીના નરેન્દ્રસિંહ પરમારને 1182 મત, બસપાના પ્રવીણ પરમારને 393 મત, અપક્ષ ઉમેદવારો ઇન્દ્રવદન આર્ય 502 મત, ભૂપેન્દ્ર પટેલ 646 મત, મુબારક પટેલ 661 મત મળ્યા હતા. સૌથી વધુ અપક્ષ ઉમેદવાર કુમારસિંહ વાંસિયાને 8782 મત મળ્યા છે. અંકલેશ્વર વિધાનસભા બેઠક પર 10 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી પડી હતી, જેમાં બસપાના ચેતન વસાવાને 589 મત, બિપિન પટેલને 192 મત, વિજય પ્રજાપતિને 110 મત, રાજેશ બુટાણીને 88 મત, સંજય પ્રજાપતિને 144 મત, ક્ષેત્રપાલ શર્માને 238 મત, અજય વસાવાને 214 મત, જયેશ ભરથાણીયાને 263 મત, મલેક સાબીરને 385 મત અને અલ્તાફ શેખને 1149 જ મત મળ્યા છે. વાગરા બેઠક પર પણ 8 ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી પડી હતી, જેમાં અલ્તાફ પઠાણ 554 મત, રાજેશ આર્ય 153 મત, મહેન્દ્ર સોલંકી 114 મત, જાવેદ ઉગ્રાદાર 174 મત, દિલાવર પીડીવાલા 127 મત, ગુલામવલી સાબુવાલા 172 મત, ફતેહસિંહ ગોહિલને સૌથી વધુ 5576 મત મળ્યા હતા, જ્યારે અપક્ષ અશરફ ઘેસવાલાને માત્ર 983 મત મળ્યા હતા. ભરૂચમાં શહીદ ભગતસિંહ યુથ ક્લબ દ્વારા જાડેશ્વર સાંઈ મંદિર નજીક ભલાઈની દિવાલ કાર્યરત કરાઈ છે. ભરૂચમાં શહીદ ભગતસિંહ યુથ ક્લબ દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે નવતર અભિગમ દાખવવામાં આવ્યો છે. યુથ ક્લબના સભ્યોએ જાડેશ્વર વિસ્તારમાં આવેલ સાંઈ મંદિર નજીક ભલાઈની દિવાલ કાર્યરત કરી છે. આ દિવાલ પર કોઈપણ વ્યક્તિ વિવિધ વસ્તુ મૂકી શકે છે અને જે જરૂરિયાતમંદ હોય તે કોઈપણ જાતની રોકટોક વિના આ વસ્તુ લઈ જઈ શકે છે. આ અંગે ગ્રુપના પ્રમુખ રાહુલ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચના અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની દિવાલ શરૂ કરવામાં આવશે, જેથી જરૂરિયાતમંદ સુધી વિવિધ વસ્તુઓ પહોંચી શકે. અમારો પ્રયોગ અને પ્રયાસ ખાલી એટલું જ છે કે જરૂરતમંદ સુધી એમની વસ્તુઓ પહોંચી શકે, જેવી રીતે કે કપડાં, અનાજ અને ચેરિટી લગતી દરેક વસ્તુઓ. અને આવનારા દિવસોમાં અમે લોકો એવા સારા દરેક કાર્ય કરીશું જેમાં જે પબ્લિકને કામ લાગે, જે જરૂરતમંદોને કામ લાગે, જેવી રીતે કે બ્લડ ડોનેશન કેમ્પ છે, પૂર રહિતગ્રસ્ત લોકોને ત્યાં ઘડી મદદ મેળવવી હોય ત્યાં ઘડી અમે પહોંચીશું. અને લાગતી વખતથી દરેકે દરેક જગ્યાએ ગુજરાતમાં જ્યાં પણ અમે હેલ્પની જરૂર પડે ત્યાં અમે પહોંચીશું. અને આ યુવા ગ્રુપ દરેકે દરેક કામ માટે આગળ જઈને આગળથી અમે લોકો અને હેલ્પ કરવા માટે આગળ રહીશું દરેક વખતે.
અંકલેશ્વરમાં સગીર ભાઈની ભાણેજ પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 10 વર્ષ કેદની સજા ફટકારતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરમાં રહેતી સગીરા પર ગત જૂન માસમાં તેના સગા મામા અમરજીત ઉર્ફે પપ્પુ સુરેન્દ્ર વસાવાએ લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આ અંગેનો કેસ એડિશનલ સેશન જજ એચ એ દવેની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે સરકારી વકીલ પરેશ પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નરાધમ આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારી છે અને ₹24,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. જંબુસર ખાતે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા સહિત સોસાયટીના રહીશો દ્વારા ઓવરલોડ મીઠાની ટ્રક રોકી વિરોધ નોંધાવાયો. જંબુસર કલક રોડ પરથી પસાર થતી મીઠાની ઓવરલોડ ટ્રકમાંથી રસ્તા પર વેરાતા મીઠાના લીધે કલક રોડ પર આવેલી 12 જેટલી સોસાયટી સહિત વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અવારનવાર અકસ્માતનો ભોગ પણ બનવો પડે છે. ઓવરલોડ ટ્રક સામે સ્થાનિક રહીશો દ્વારા મહિના અગાઉ લેખિતમાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેને લઈ પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા સહિત સોસાયટીના રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મીઠા ભરેલી ટ્રકો રોકી તંત્ર પાસે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી. આજથી 1.5 મહિના પહેલા અમે જંબુસર પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે એક અરજી આપેલી કે ઓવરલોડ મીઠાની ગાડીઓ બંધ કરાવવી જોઈએ અને હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. છતાં પણ આ જંબુસર પોલીસ સ્ટેશનના સ્ટાફે જાણે કે મગરની ચામડી હોય એવી રીતે એ અરજીને અમાન્ય ગણી અને મીઠાની ગાડીઓ ચાલુ રાખેલ છે અને મીઠાની ગાડીઓ ચાલુ રાખેલ એવું જાણતા ઇલેક્શન પૂરું થયું અને બીજા જ દિવસે આજે તમામ સોસાયટીના રહીશો આજે રોડ પર ઉતરી આવ્યા હતા અને તમામ ગાડીઓને રસ્તા બ્લોક કરી અને એનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે બુધવારના રોજ ભરૂચ જિલ્લાનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ભરૂચ જિલ્લાના તાપમાનના પારામાં ઘટાડો નોંધાયો છે તો બીજી તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ભરૂચ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે, જે આગામી 2 થી 3 દિવસ સુધી રહે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ દિવસો દરમિયાન તાપમાનનો પારો હજુ પણ નીચે ગગડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળા ખાતે હિન્દી વિષય પર 10 દિવસની તાલીમ શિબિરનો પ્રારંભ કરાયો. કેન્દ્રીય હિન્દી સંસ્થાન અમદાવાદ દ્વારા હિન્દી ભાષાના વિકાસના હેતુસર ભરૂચની નારાયણ વિદ્યાલય શાળા ખાતે 10 દિવસની તાલીમ શિબિરનો આજથી પ્રારંભ થયો છે. આ શિબિરમાં તજજ્ઞો દ્વારા 50થી વધુ શિક્ષકોને હિન્દી ભાષા, વિજ્ઞાન, વિકાસ અને વ્યાકરણ અંગેની તાલીમ આપવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય હિન્દી સંસ્થાનના ડૉક્ટર સુનિલકુમાર, પ્રોફેસર કે વૈષ્ણવ, ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી નૈષજ મકવાણા, શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ જગદીશ પરમાર, શાળાના આચાર્ય ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. પીએ હો ગયે હે, એમએ હો ગયે હે, હમ શિક્ષક બન ચુકે હે, હમ હમારે અધ્યાપ હમારા અધ્યાપકીય કાર્ય મે હિન્દી પઢાતે હે, હિન્દી લિખાતે હે, હિન્દી લિખાવટ કો જાંચ કરતે હે, ઓર હમારે વિદ્યાર્થીઓ કો હમ પાસ કરતે હે. ઇતના કરતે કરતે બહોત સાલ ગુજર ચુકે, સમજ લો કે કિસી કી 22 સાલ કી, 25 સાલ કી, 30 સાલ કી નોકરી હે, ફિર ભી હમ હિન્દી મે કોન્ફિડેન્સ વિથ કોન્ફિડેન્સ હમ ખડે નહીં રહે પાતે. તો સમજ સકતે હે કે હિન્દી કી તાલીમ કી કિતની આવશ્યકતા હે, હે કે નહીં. તો હમારી આજ સે આજ સે જો શરૂ હોતી હે યે તાલીમ કા પહેલા ઉદ્દેશ યે. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચેઇન સ્નેચિંગના ગુનામાં 2 મહિલા આરોપીની ધરપકડ કરી છે. અંકલેશ્વરની જયાબેન મોડી હોસ્પિટલના ક્વાર્ટર્સમાં રહેતા નલિનીબહેન 66 તારીખ 18 નવેમ્બરે કોસંબડી પાટિયા નજીક ભરાતા શનિવારી બજારમાં ગયા હતા. આ દરમિયાન તેમના ગળામાંથી સોનાનો અછોડો તોડી 2 મહિલા ફરાર થઈ ગઈ હતી. આ અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસે અંદાળાના યોગેશ્વર નગરમાં રહેતી જ્યોતિ લોઢે અને આશા સટકે નામની મહિલાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચની રૂમટા વિદ્યાભવન શાળા ખાતે હિન્દી વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂમટા વિદ્યાભવન શાળામાં હિન્દી વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સદર સ્પર્ધામાં શાળાના શિક્ષક નગીનભાઈ પટેલ, ફાલ્ગુનીબહેન અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સ્પર્ધાનું આયોજન હિન્દીના શિક્ષિકા અલ્પાબેન ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. સંસાર મેં હર પ્રાણી અપને લક્ષ્ય કી ઓર બળ રહા હૈ, સૂર્ય ચંદ્ર સિતારે સબ અપને લક્ષ્ય કી ઓર બળતે રહતે હૈ. પ્રાણીઓ કો દેખતે હુએ પૃથ્વી કે ઉપર સૈર કરના, મંગલ બુધ જૈસે ગ્રહ કો કરીબ સે દેખના, યહ કુછ એસે હી સપને હૈ. એ જીવન કા લક્ષ્ય હૈ કી મેં ડોક્ટર બનના ચાહતી હું. જબ મેં ડોક્ટર બન જાઉંગી તબ મેં બહોત સે જરૂરી મંદ કા ઇલાજ મુફ્ત મેં કરવાઉંગી. ભરૂચમાં સ્ટેમ સેલ થેરાપી ટ્રીટમેન્ટ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ભરૂચની શ્રી પ્લાઝા હોટેલ ખાતે ન્યુરોજન બ્રેઇન એન્ડ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટ સ્ટેમ સેલ થેરાપી ટ્રીટમેન્ટ દ્વારા બ્રેઇન સ્ટોક અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ બ્રેઇન સ્ટોક અંગેની ઉપસ્થિત પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી. સદર પત્રકાર પરિષદમાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેમ સેલ થેરેપી એક નયા ટ્રીટમેન્ટ હૈ, જિસમે પેશન્ટ કે શરીર સે બોન મેરો લિયા જાતા હૈ ઓર ઉસમે સે સ્ટેમ સેલ્સ અલગ કરકે પીઠ કે પાણી મેં છોડા જાતા હૈ. બહુ સિમ્પલ ઓર સરલ રીતિ સે બ્રેઇન ડેમેજ કો રિપેર કિયા જાતા હૈ. ઓટિઝમ, સ્ટ્રોક, પેરાલિસિસ, સેરેબ્રલ પોલસી, મતિમંદતા, સ્પાઇનલ કોર્ડ ઇન્જરી, બ્રેઇન ઇન્જરી, એસે પેશન્ટ્સ કા ટ્રીટમેન્ટ હમ લોગ ન્યુરોજન મેં કરતે હૈ. યે 7 દિન કા ટ્રીટમેન્ટ હૈ, જિસકે લિયે હોસ્પિટલ મેં રહેના પડતા હૈ ઓર 3-6 મહિને મેં હમે ફરક દિખાઈ પડતા હૈ. 80-90% ઉસકા સક્સેસ રેટ હૈ. ભરૂચની રૂબી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ક્રિસમસના પર્વની આગોતરી ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરમાં આવેલ રૂબી ઇન્ટરનેશનલ સ્કૂલમાં નાતાલના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ અલગ અલગ વસ્ત્રો પરિધાન કરી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે સાન્ટાક્લોઝે વિદ્યાર્થીઓને ચોકલેટ અને ગિફ્ટનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત કસકતી જાડેશ્વર રોડ સુધી જરૂરિયાતમંદ બાળકોને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળા પરિવાર જોડાયો હતો. સ્ત્રીનિકેતન સંસ્થા દ્વારા સોલો ડાન્સ કોમ્પિટિશન યોજાઈ હતી. ભરૂચના લાયન્સ હોલ ખાતે સ્ત્રીનિકેતન સંસ્થા દ્વારા સંસ્થાની બહેનો માટે સોલો ડાન્સ કોમ્પિટિશનનું આયોજન કરાયું, જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નીપાબહેન ચોકસી અને મોનિકા પટેલે સેવા આપી હતી. સદર સ્પર્ધામાં સંસ્થાના પ્રમુખ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ચારણ ગઢવી સમાજ ભરૂચ જિલ્લા દ્વારા આઈ શ્રી સોનલમાં જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. ભરૂચ શહેરમાં આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ચારણ ગઢવી સમાજ ભરૂચ જિલ્લા દ્વારા આઈ શ્રી સોનલમાં જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેનો મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. પીડીલાઇટ ફેવિકોલ ચેમ્પિયન ક્લબ દ્વારા શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 20 ડિસેમ્બર શ્રમદાન દિવસ નિમિત્તે પીડીલાઇટ ફેવિકોલ ચેમ્પિયન ક્લબ દ્વારા ભરૂચની નીલકંઠનગર સ્થિત શાળા ખાતે શ્રમદાન કરી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ક્લબ સદર કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજનો દિવસ અમે એક શ્રમદાન દિવસ તરીકે ઉજવી રહ્યા છે. અહીંયા આગળ ભરૂચમાં ઉજવી રહ્યા છે. ભરૂચના જેટલા બી મિસ્ત્રી ભાઈઓ છે બધા અહીંયા આગળ એકત્રિત થયા છે અને આજે પોતાના શ્રમનો દાન કરી રહ્યા છે. જેમ કે લોકો ઘણી જગ્યાએ તમે જોયું હશે કે જે લોકો પોતાના પૈસાનું દાન કરે છે, કોઈ જગ્યાએ કપડાનું દાન કરે છે, એ જ રીતના બધા મિસ્ત્રી ભાઈઓ આજના દિવસમાં પોતાના આટલા બિઝી શેડ્યુલમાંથી ટાઈમ કાઢીને પોતાનું અહીંયા આગળ શ્રમનો દાન કરે છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પર 35 ઉમેદવારોની ડિપોઝિટ ડોલ. ભરૂચ જિલ્લાની 5 બેઠકો પર ઉભા રહેલા બસપા, જેડીયુ, શિવસેના સહિત અપક્ષ ઉમેદવારોનો સમાવેશ. અંકલેશ્વરમાં 1 ઉમેદવારને સૌથી ઓછા 88 મત, તો જંબુસરમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર કુમારસિંહ વાંસિયાને સૌથી વધુ 8782 મત. ભરૂચમાં શહીદ ભગતસિંહ યુથ ક્લબ દ્વારા સામાજિક સેવા ક્ષેત્રે નવતર અભિગમ. જાડેશ્વર સાંઈ મંદિર નજીક ભલાઈની દિવાલ કાર્યરત કરાઈ. જરૂરિયાતમંદ લોકો સુધી જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા સેવા કાર્ય હાથ ધરાયું.
અંકલેશ્વરમાં સગીર વયની ભાણેજ પર સગા મામાએ દુષ્કર્મ આચરવાનો મામલો, કોર્ટે નરાધમ આરોપીને 10 વર્ષ કેદની સજા ફટકારતા ચકચાર. જંબુસર ખાતે 12 જેટલી સોસાયટીના રહીશોનું મીઠા ભરેલી ટ્રક રોકી આંદોલન. જંબુસર ખાતે 12 જેટલી સોસાયટીના રહીશોનું મીઠા ભરેલી ટ્રક રોકી રસ્તા રોકો આંદોલન. ઓવરલોડ ટ્રકોને કારણે અકસ્માતના બનાવો વધતા રહીશોનો વિરોધ. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.